જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકા નજીક ચોરવાડના દરિયામાં માછીમારી કરવા ગયેલ ફિશિંગ બોટને મોટી ફિશિંગ ટ્રોલર બોટે અડફેટે લેતા નાના બોટ દરિયામાં ડૂબી જતા તેમાં સવાર ચાર પૈકી ત્રણ માછીમારો સતત છ કલાક સુધી થર્મોકોલના સહારે મોત સામે ઝઝૂમ્યા બાદ વહેલી સવારે તેઓને અન્ય ફિશિંગ બોટે બચાવી લીધા હતા. જ્યારે એક માછીમારો ડૂબી જતા મોત નીપજ્યું હતું. ચોરવાડ બંદર પરથી રંગીલા નામની નાની પીલાના બોટમાં ચુનીલાલ સોલંકી સાથે રાજેન્દ્ર સોલંકી, સુરેશ પરમાર, ગોવિંદ સોલંકી અને પરેશ સોલંકી નામના ચાર ખલાસીઓ વેરાવળના દરિયામાં ફિશિંગ માટે ગયા હતા. જ્યાં રાત્રિના સમયે મધ દરિયામાં માછીમારી કરી રહેલ મોટી ફિશિંગ ટ્રોલર બોટે તેઓને ટક્કર મારી નાસી છૂટી હતી. જો કે આ ઘટનામાં નાની બોટ ડૂબી જતા તેમાં સવાર ચારેય ખલાસીઓ થર્મોકોલના સહારે મોત સામે બાદ પડી હતી. જો કે વહેલી સવારે આ બોટને શોધવા માટે નીકળેલી ફિશિંગ બોટે છ કલાક બાદ વહેલી સવારે ચાર પૈકી ત્રણ ખલાસીઓને બચાવી લીધા હતા. જ્યારે પરેશ નામના ખલાસીનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. દરિયામાં લાપતા બનેલા ખલાસી પરેશનો 20 કલાક બાદ કોસ્ટગાર્ડ અને માછીમારો દ્વારા શોધખોળ કરાતા તેનો મૃતદેહ દરિયામાં મળી આવ્યો હતો. ક્યારે તમે ક્યાં ગામથી માછીમારી કરવા ગયા હતા? હું બીનો આખી વાત ટૂંકમાં કહું છું. અમે અહીંથી ભારે ગયા હતા ચોરવાડથી આડીડી ગાડામાં. એ પછી અમે બાપ પર થોડાક ગયા હતા. છ વાગ્યા પછી તો જાડ લાગ્યા હતા ને આઠ વાગ્યા તો અમે જાગતા હતા. એ પછી સાડા નવ વાગ્યાના ગાડામાં એ બોટ આવી ગઈ. એ ખાલી અમીર ખાલી જોઈએ જ બોટ ખાલી ઊભા થયા ને એમાં ચડી તો ગઈ હતી એમ. ભટકાણી તમારી? હા, ભટકાણી. પછી શું થયું? પછી અમે પાણીમાં જાબા ભેગા મેં કરીયા ને પછી આખાને બે બે ત્રણ ટન આપ્યા. કેટલા જણા હતા બોટમાં? ત્રણ જણા જ હતા. ચાર જણા હતા અમે, એમાં એક તો દેખાયો જ નહીં. ત્રણ જણા હતા તો ત્રણ જણા અમે જાબ આપ્યા. પછી જાબ આપીને પછી એને દોરી બાંધી લાગી. વે બહુ ચાલતા હતા, પાણી છે ને એ બહુ ચાલતા હતા. અઢની બાર પાણી ચાલતા હતા. પાણીમાં કેટલા કલાક સુધી તમારે તરવું પડ્યું? અમારે પાંચ છ કલાક જેવું, છ સાત કલાક જેવું. પછી શું થયું? પછી અમે તરીને ગયા. પરખે ઓળી લાગતી હતી ને તરીને ત્રણ જણા ગયા, બુચોના લઈને બધી જાબા લઈને. પછી હાકલો મારી, આ લોકોને હાકલ મારી તો એ લોકો પછી આવ્યા જારો ઉપાડતા હતા ને મેલીને. મેં દરિયામાં જાર માંડીને બે વાપ, અમારી ભાષામાં વાપર ભારે અમે કહીએ, નજીક નજીક માંડીને બેઠા હતા. રાતના અમે આઠક વાગ્યા, સાત છ વાગ્યા પછી તો માંડીએ જાર. હવે રાતના એ લોકો અમે બહુ થાકેલા હતા, આઠ વાગે જમી ને સુઈ ગયા. રાતની એને માથે બોટ બની હશે એટલે મને બી બહુ ખ્યાલ નહીં. એટલે અમે જાર ઉપાડતા હતા બાર વાગે રાતના. જાર ખેંચતા હતા ને તો 25,000 ખેંચાયા ને તો બૂમો બૂમની અવાજ આવ્યો દરિયામાં. એટલે મારો એક છોકરો હતો નાનો, એ કે બાપા અવાજ આવે, હું ઝડપમાં જાર છોડી ને ત્યાં ગયો તો એ લોકો તરતા હતા. કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા. પછી હું એ લોકો પછી જાર લે ને એ લોકોને લે મારી હોરીમાં ને બીજી હોરી પર ગયો. હું કે ભાઈ આમની નામ ઘટના બની ગઈ, એક માણસ મળ્યો ને તો એ ભાઈ તરત બીજી હોરી વાળો આવ્યો. પછી મેં 10-15 હોરી ભેગી કરી, માણસ કઈ મળ્યો જ નહીં. એ લોકોએ શું કીધું તમને મહિલા પછી હોળીમાં ભેગા? તમે એ લોકોએ એમ કીધું કે અમે માન માન બચ્યા, એમ કીધું ખાલી, બીજું કઈ કીધું નહીં. મેં ઉપાડી દીધા એ લોકોને હોળીમાં. એના બાપુજી થોડા સમય વખત વર્ષ પહેલા જ એ પણ આ રીતે દરિયામાં અમારી કિનારાની લોકોની સામે એનું પણ આ રીતે અકસ્માત થયો અને એનું મૃત્યુ થઈ ગયું. ઘરમાં આ છોકરો એકનો એક હતો, આખા કુટુંબનો મોભી હતો અને આખું કુટુંબ એના ઉપર નભતું હતું. હવે એ કુટુંબને બહુ મોટો પ્રોબ્લેમ થશે, કોના ભરોસે એના ભરણ પોષણ થાય એક મોટો સવાલ થશે પરિવાર માટે પણ. સરકારશ્રીને અમારી સૌની એક લાગણી પહોંચાડવા માગું છું તમારા લોકોના મારફત, કે કોઈ રીતે સરકારની યોજનાઓનો કે મુખ્યમંત્રીના રાહત કોષમાંથી ગમે એમ કરીને વહેલાસર પરિવારના લોકોને કોઈ આર્થિક સહાય મળે અને એને આશ્વાસન મળે એવી એક અમારા સમાજ વતી વિનંતી કરું છું. આ કિસ્સામાં બોટ એક્સિડન્ટ કરીને ભાગી ગઈ છે. આ બોટને ગમે એમ કરીને સરકાર એમની એજન્સીઓ મારફત પકડે અને એને સજા કરે, શીખવાડે એવી મારી ખાસ વિનંતી છે.